હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં જશો ને ખુશ હશો. તો આજે જોવાનું છે આપણે છત્તીસગઢ, ભારતના 29 રાજ્યો વિશેની માહિતીમાંથી એક જે છત્તીસગઢ વિશેની માહિતી. તો આપણે અહીંયા તેને શોર્ટકટ માહિતી મેળવીશું. મિત્રો, આ વિડીયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ સ્ટુડન્ટ કે જે માહિતી થઈને અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કે જેથી કરીને તમને પણ કોઈ પણ ફાયદો થાય આવતા વિડીયોમાં, જે ગવર્મેન્ટ જોબની ખૂબ જ તૈયારી કરતા હોય તેને પણ ખૂબ જ ઉપયોગી બને, ખૂબ જ શોર્ટકટ માહિતી છે. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને બેલ પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. તો જોઈએ છત્તીસગઢ વિશેની માહિતી. સ્થાપના દિવસ, છત્તીસગઢની સ્થાપના દિવસ 1 નવેમ્બર 2000. લોકસભાની બેઠકો કેટલી છે? 11. રાજ્યસભાની બેઠકો 5 અને વિધાનસભાની બેઠકો 90. 11, 5 અને 90 લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5, વિધાનસભાની બેઠકો 90. 11, 5 અને 90 ખાસ દેખજો, 11, 5 અને 90. હાલના છત્તીસગઢના હાલના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, છત્તીસગઢના હાલના રાજ્યપાલ કોણ છે? બલરામ દાસ ટંડન અને મુખ્યમંત્રી રમણસિંહ છે. તે કયા પક્ષના છે? ભાજપા પક્ષના છે. જિલ્લા છત્તીસગઢના કેટલા જિલ્લા છે? 27. છત્તીસગઢના 27 જિલ્લા છે. તેનું ક્ષેત્રફળ 135,192 ચોરસ કિલોમીટર. તેમની મુખ્ય ભાષા કઈ છે? હિન્દી. કઈ મુખ્ય ભાષા છે? હિન્દી. વસ્તી 2011 પ્રમાણે કેટલી વસ્તી? 2,55,45,198. પુરુષનું વસ્તી કેટલી હતી? 1,28,32,895. જ્યારે સ્ત્રીની વસ્તી 1,27,12,305. સ્ત્રીની વસ્તી હતી. વસ્તી ગીસ્તા 189. 2001 થી 2011 પ્રમાણે વસ્તી વૃદ્ધિદર કેટલો હતો? 2001 થી 2011 સુધીમાં વસ્તી વૃદ્ધિદર 22.7% હતો. કેટલો? 22.7%. હાઈકોર્ટ ક્યાં આવેલી છે? બિલાસપુર. કઈ જગ્યાએ આવે છે? છત્તીસગઢની હાઈકોર્ટ કઈ જગ્યાએ છે? બિલાસપુર. લિંગ પ્રમાણ કેટલું છે? છત્તીસગઢનું લિંગ પ્રમાણ 991. લિંગ પ્રમાણ છે 991. સાક્ષરતા દર કેટલો છે? 70.03%. એમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે? 80.3% અને સ્ત્રી 60.2%. ભૌગોલિક વિસ્તાર છત્તીસગઢનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે? 17.48 ઉત્તર અક્ષાંશથી 24. ઉત્તર અક્ષાંશ અને 84.14 ઉત્તર રેખાંશથી 84.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ભૌગોલિક વિસ્તાર. છત્તીસગઢનો ભૌગોલિક વિસ્તાર એની વચ્ચે આવેલો છે. તેના પડોશી રાજ્યો ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, આ તેના પડોશી રાજ્યો છે. હવાઈ મથક રાયપુર કઈ જગ્યાનું છે? રાયપુર. રાજ્ય પક્ષી કયું છે? છત્તીસગઢનું પહાડી મેના. છત્તીસગઢનું રાજ્ય પક્ષી કયું છે? પહાડી મેના. રાજ્ય વૃક્ષ પીપળો. રાજ્ય પશુ કયું છે? જંગલી ભેંસ. મુખ્ય નદીઓ મહાનદી, લાલગર, અમનેર, ખસદા, શિવનાથ, ખરુન, શેખ, ગુડરા, કન્હર અને નારંગી તેની મુખ્ય નદીઓ છે. તેની ઘણી ખરી નાની પણ ઘણી ખરી મુખ્ય નદીઓ પણ આવેલી છે. મુખ્ય પર્વતો અમરકંટન, સિંહાડ, બસ્તર મુખ્ય તેમના પર્વતો છે. લોકનૃત્ય, તેનું લોકનૃત્ય કેટલું છે? છત્તીસગઢનું ઘસિયા બાજે. સરહુલ, પંથી, રાઉન, સુવા અને કરમા તેના મુખ્ય લોકનૃત્ય છે. મુખ્ય ઉત્સવો ક્યાં ક્યાં છે? તેના મુખ્ય ઉત્સવો દિવાળી, ગોવર્ધન, મેઘનાથ, ગોવારખાઈ, ખલ્લી, રસનવા, દત્તેશ્વરી અને પૂજા તેના મુખ્ય ઉત્સવો છે. છત્તીસગઢના મુખ્ય ઉત્સવો છે. જોવાલાયક સ્થળો ક્યાં છે? લક્ષ્મણ મંદિર, સિંહાવા, ગંધેશ્વર મંદિર,
ડોંગરી, રામગઢનો કિલ્લો, રતનપુર, જગદલપુર, જગતપુલ મુખ્ય જોલેક સ્થળો છે, છત્તીસગઢના મુખ્ય જોલેક સ્થળો છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યું હોય તો નીચે અવશ્ય કોમેન્ટ કરજો, જેથી કરીને હું આવનારા વિડીયોની પછીના વિડીયોની વધુ ને વધુ અપડેટ તમને આપી શકું, અને વધુમાં વધુ જેટલી બને એમ તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં બેલ હશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. મિત્રો, ખુશ રહો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત, જય હિન્દ.